નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી તેમજ પોલીસ સૂત્ર દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના અમીરપુરના વતની અને સુરતમાં પાંડેસરાની આવી ભારો સોસાયટી ઘર નંબર 202માં રહેતા દેવકીનંદન શર્મા કારના સીટ કવર કટિંગનું કામ કરે છે. જ્યારે તેમની પત્ની રબીતા પતિને મદદરૂપ થવા માટે પોતાની બહેન બબીતા સાથે ઉધના સ્વામિનારાયણ મંદિર પાસે પેન્ટ અને ટી શર્ટના કારખાનામાં કામ કરે છે. દેવકીનંદનના બે પુત્રો હેપ્પી અને સમર્થ ઉધનાની ભાગ્યોદય સ્કૂલમાં અનુક્રમે ધોરણ 2 અને ધોરણ 1માં અભ્યાસ કરતા હોય છે. તેઓ બપોરે સ્કૂલમાંથી છૂટે ત્યારે રબીતા તેમને સ્કૂલેથી તેડીને પોતાના કારખાને રોજ લઈ જતી હતી. આજે બપોરે પણ તે નિત્યક્રમ મુજબ તે બંને બાળકોને સ્કૂલેથી લઈ કારખાને આવતા નીકળી હતી. ત્યારે ઉધના બસ સ્ટેન્ડ નજીક રસ્તો ક્રોસ કરતી વેળાએ તેમને સચિન તરફથી ઉધના દરવાજાની દિશામાં પૂરપાટ ઝડપે જતા આઈસર ટેમ્પોના ચાલકે અડફેડે લેતા તેઓ ફંગોળાઈ ગયા હતા. અકસ્માત બાદ ચાલક સ્થળ પર ટેમ્પો મૂકી ભાગી છૂટ્યો હતો. બનાવના પગલે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને ઉશ્કેલાયેલા લોકોએ ટેમ્પાને તોડફોડ કરી હતી. લોકોએ જ બંને બાળકોને રબીતાને 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે ગંભીર અકસ્માતમાં બંને બાળકો ટેમ્પાના નીચે કચડાય હોય તેમના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. તેથી નવી સિવિલના તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો, જ્યારે રબીતાને સારવાર માટે દાખલ કરી હતી. જોકે તેનું પણ સાંજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હા, અભી આધે ઘંટે પહેલે 108 એમ્બ્યુલન્સ મેં 108 की एमटी 3 पेशेंट को लेके आए, जिसमें 2 बच्चे थे स्कूल ड्रेस में और एक लेडी थी, मोस्टली उनकी माँ है. और ये BITS उतना पे बनाव बना है, वहाँ पे जगह स्थान पर खड़े हुए थे. वहाँ पे जो प्रत्यक्षदर्शी थे IBTS, उन लोगों के हिसाब से एक आईसर टेम्पो जोड़ में आई स्पीड में थी, इन्होंने ये लोग रोड क्रॉस करे थे, इनको टक्कर मारी, जिनसे इनको इंजरी हुई. और 108 के मार्फत यहाँ पर लाया गया. हमारे डॉक्टर ने ताबड़तोब टीम ने मिलकर ट्रीटमेंट चालू किया, लेकिन कम नसीब से हम दोनों बच्चे को नहीं बचा पाए. और अभी उनकी माँ जो है मोस्टली उनका ट्रीटमेंट जी. सर, बच्चों का नाम क्या था और कौन सी स्कूल में पढ़ रहे हैं? इनिशियल स्टेज में जो बच्चे के एक बच्चे के गले में स्कूल का ID मिला है, उसके आधार पर एक बच्चे का नाम समर्थ देवकीनंदन शर्मा है, जिसकी उम्र 7 साल है और भाग्योदय इंग्लिश मीडियम स्कूल में पढ़ता है. और उस पर जो ID है उसके आधार पर वो लोग आगे सोसाइटी पाठशाला के नाम.